આજના વ્યાખ્યાનવાળાના વક્તા આપણા પૂજ્ય બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી છે. હું પૂજ્ય બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીને પ્રાર્થના કરીશ આપ વ્યાખ્યાનમાળાની વ્યાસપીઠિકા પર બિરાજમાન થશો. એમના પૂજન માટે ડૉક્ટર શ્રી માન્ય શ્રી ભીખુભાઈ સાહેબ ઉપસ્થિત છે, ગ્લોબલ બરોડા હોસ્પિટલ. તેઓને પ્રાર્થના કરો આપ પધારો. સાથે સાથે ભેસાણીયા સાહેબ, ડૉક્ટર આરબી ભેસાણીયા સાહેબ, ધ્વનિ હોસ્પિટલ બરોડા, તેઓ શ્રી પણ ઉપસ્થિત છે. માન્ય બંને ડૉક્ટર સાહેબને પ્રાર્થના કરીશ આપ પણ મંચ તરફ પધારશો. અને પૂજ્ય બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી આપણા મંડળના વડીલ છે, અમારા વડીલ ગુરુભાઈ છે. પૂજ્ય ગુરુજીની આજ્ઞાથી અત્યારે કંડારી ગામમાં રહી અને ઘનશ્યામ મહારાજની સેવા કરે છે. પૂજ્ય સ્વામીએ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા નાના મોટા થઈ અને 10 જેટલા પુસ્તકો પૂજ્ય સ્વામીએ લખેલા છે. એ પુસ્તકો આપણી સંસ્થામાંથી પ્રકાશિત થયા, સ્ટોલ પર ઉપલબ્ધ હતા, પૂર્ણ થયા. એમાંથી 5-1 જેટલા પુસ્તકો આ ઉત્સવ શ્રી ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફરીવાર આપણે પ્રકાશિત કરવાના છીએ. આજ અથવા આવતીકાલના દિવસ સુધીમાં એ પુસ્તકોનું વિમોચન પણ થશે. અત્યારે પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામીનું પૂજન કરી અને બંને ડૉક્ટર સાહેબ શ્રીઓ પૂજ્યપાદ ગુરુજી પાસે પણ પુષ્પમાળા સ્વીકારી પૂજ્યપાદ ગુરુજીના પણ રૂડા આશીર્વાદ સ્વીકારશે. આવો પધારો ડૉક્ટર ભીખુભાઈ સાહેબ અને ડૉક્ટર ભેસાણીયા સાહેબ, બંને ડૉક્ટર શ્રીઓ ગુરુકુલ સાથે, સંસ્થા સાથે, પૂજ્યપાદ ગુરુજી અને આપણા મંડળના સંતો સાથે ખૂબ આત્મીયતાનો નાતો છે. જ્યારે જ્યારે પણ જરૂર હોય, નાના મોટી કંઈ પણ, તો સહેજે સહેજે એમની સેવા, અવિરત નાની મોટી સેવા ચાલતી હોય, એના કરતાં પણ ગુરુજી અને સંતો પ્રત્યેનો એમનો જે ભાવ છે એ ખૂબ મહત્ત્વની વાત છે. અત્યારે 30 મિનિટ માટે આપણે સારીએ સભાવતી પૂજ્ય બ્રહ્મસ્વરૂપ સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીશું. સંગીતના સુર સાથે આપણને સુંદર વ્યાખ્યાનમાળાનો લાભ આપશે અને કોઈ પણ ભક્તો ઊભા ન થાય. આપણી સભા થોડીક મોડી ચાલુ થઈ હતી, આજે સુંદર મજાનું ગૌપૂજન થયું. ગૌશાળામાં આજનું સવારનું વાતાવરણ ખૂબ અદ્ભુત અને અદ્વિતીય વાતાવરણ હતું. પૂજ્યપાદ ગુરુજી, સંતો, યજમાનો, હરિભક્તો દ્વારા ગાય માતાઓનું પૂજન થયું અને એ વાતાવરણ ખૂબ દિવ્ય, દર્શનીય હતું. અને ત્યાંથી આપણે 10 વાગે સભાની શરૂઆત કરી છે, માટે અહીંયા અત્યારે આપણે સભામાં પૂર્ણ સંપૂર્ણ ટાઈમ લઈશું. અત્યારે 30 મિનિટ, 1/2 કલાક માટે પૂજ્ય બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી વ્યાખ્યાનમાળાનો લાભ આપશે. ત્યારબાદ પૂજ્ય સંતોના આશીર્વાદ પ્રવચનનો લાભ લઈશું. અત્યારે પૂજ્ય બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામી વ્યાખ્યાનમાળા. સતતમ નિજમૂર્તિ ચિંતકાનામ અધિક શ્વેત મનોહર પ્રકાશે હૃદદર્શિતરમ દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. હરે કૃષ્ણ મહારાજની. શિવરંજની હો રસિયા, મેં તો શરણ તિહારી. ઓ રસિયા, મેં તો શરણ તિહારી. ઓ રસિયા, મેં તો શરણ તિહારી. નહીં સાધન બલ વચન ચતુરી, નહીં સાધન બલ વચન ચતુરી. એક ભરોસો શરણે ગીરધારી. ઓ રસિયા, મેં તો શરણ તિહારી.
तड़वी तुमरिया मैं तो नीच भव मकी तड़वी तुमरिया मैं तो नीच भव मकी गुण सागर पिया तुम ही सवारी गुण सागर पिया तुम ही सवारी ओ रसिया मैं तो शरण तिहारी मैं अति दीन बालक तुम शरणे अति दीन बालक तुम शरणे मैं अति दीन बालक तुम शरणे नाथन दे अनाथ बिसारी नाथन दे जे अनाथ बिसारी ओ रसिया मैं तो शरण तिहारी ओ रसिया मैं तो शरण जन जानी संभालो के प्रीतम निज जन जानी संभालो के प्रीतम निज जन जानी संभालो के प्रीतम निज जन जानी संभालो के प्रीतम प्रेम सखी नित्य जाय बलिहारी प्रेम सखी नित्य जाय बलिहारी ओ रसिया मैं तो शरण तिहारी ओ रसिया मैं तो शरण तिहारी शरण तिहारी शरण तिहारी સભામાં દિવ્ય સ્વરૂપે દર્શન આપી રહેલા વાલાવાલા મહારાજ પ્રત્યક્ષ દર્શન આપી રહેલા વાલાવાલા ગુરુ મહારાજ વક્તા પૂજ્ય સુવ્રત સ્વામી પૂજ્ય રામ સ્વામી પૂજ્ય ભક્તિ સ્વામી દરેક સંતો પાર્ષદો આપ સર્વે ભક્તો દરેકને જય શ્રી સ્વામિનારાયણ. સદગુરુ પ્રેમાનંદ સ્વામી આ કીર્તનની અંદર શરણાગતિનો મહિમા સમજાવે છે. શરણાગતિ એટલે સમર્પણ, શરણાગતિ એટલે આશરો. શરણાગતિ એના અનેક અર્થ થાય છે. સમર્પિત થવું એટલે ધાર્યું મૂકવું, ધાર્યું મૂકવું એટલે સકારાત્મક નકારાત્મક બંને પ્રકારના સ્વભાવ છોડી ઠાકોરજી કે એમ કરવું. રામાનુજાચાર્યે શરણાગતિના છ પ્રકાર બતાવ્યા. શરણાગતિ ષડ્વિધા. આમ તો ગીતાજીની અંદર અર્જુનને ભગવાને કહ્યું, અર્જુનને યુદ્ધ કરવું જ નહોતું, પણ ઠાકોરજીએ ખૂબ એને સમજાવ્યા અને પછી અર્જુન બોલ્યા, કરીશે વચનમ તવ, હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. નિષ્કુળાનંદ સ્વામીએ પણ આ પ્રસંગની નોંધ લીધી. ધર્મ જાની ધનંજય
યુદ્ધ નહોતું કરવું જરૂર, પણ મરજી જાની મહારાજની, ત્યારે ભારત કર્યો ભરપૂર. પછી એને કોઈ પાપ લાગ્યું જ નહીં. ભગવાને કીધું ને મેં કર્યું, ભગવાનને ન ગમે એ નહીં કરવાનું, ગમે એ કરવાનું. શરણાગતમાં એટલી શક્તિ રહેલી છે. ગુણાતીતાનંદ સ્વામી કે આંખ આંખની રક્ષા હાથ કરે છે, બાળકની રક્ષા માં કરે છે, એમ શરણાગતની રક્ષા મહારાજ કરે છે. અંદરથી ખાલી થઈ જવાનું, ખાલી થવું એટલે હું છોડું, આય બહુ કઠણ છે. અહીંયા સ્વામી કહે છે, હે મહારાજ, હું તો તમારે શરણે આવ્યો છું, મારી પાસે કંઈ નથી. સ્વામી પાસે બધું જ હતું, પણ શરણાગત એવું જ કહે છે, નહીં સાધના વાલા વચન ચાતુરી, મારી પાસે કંઈ નથી, અષ્ટાંગ યોગ સાધ્યો નથી, યમ નિયમ વગેરે કોઈ સાધના નથી, મારી વાણીમાં પણ કોઈ શક્તિ નથી, હું ચતુર નથી. એક બારો સો શરણે ગીરધારી, હે મહારાજ, તમારા શરણે આવ્યો છું, તમારો જ ભરો છો. તુહી નામ તારણ સબે કાજ સારણ, ધરો ઉનકા ધારણ નિવારણ કરેગા, આ ભરોસો. કેવો હાવ દીન, ગઢવી તુંબરિયા મેં તો નીચ ભાવ મૂકી, આહા હા, કડવી તુંબડીનું શાક પણ ન થાય, કોઈ ખાય નહીં. તો કે આવો હું, પણ હે ઠાકોરજી, તમે મને તમારે શરણે લીધો. ગુણસાગર પિયા તુમહી સવારી, હો રસિયા મે તો શરણ તિહારી. અક્ષરધામનો મને મુક્ત બનાવી દીધો મહારાજ, હું તો કડવી તુંબડી જેવો. હું ને તમે ઠાકોરજીને આ પ્રાર્થના કરીએ ખાલી થઈને, તો ભગવાન જરૂર કૃપા કરે, જરૂર કૃપા કરે, અને જરૂર આપણે અક્ષરના મુક્ત બની જઈએ. મેં અતિ દીન બાલક તું શરણે, હે મહારાજ, હું તો બાળક છું, અતિ દીન, પણ તમારે શરણે આવ્યો. ગમે એવો દીન મોટા સમ્રાટને શરણે જાય એટલે એ નિર્ભય થઈ જાય, પછી કોઈ શક્તિશાળી વ્યક્તિ પણ એને હિંમત ન કરી શકે એની સામે બોલવાની. એમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એના શરણે જીવ જાય એટલે કાળ કર્મ અને માયા એ કોઈ કશ્યનું બગાડી ન શકે. સ્વામી કહે છે, હે મહારાજ, નાથ નંદી જય અનાથ વિસારી, તમે મારા નાથ છો, હું તો અનાથ છું. જ્યાં સુધી પરમાત્માના શરણે જીવાત્મા જતો નથી ત્યાં સુધી અનાથ મળતો નથી. પિંગલ કહે યહી સબ ડિંગલ, જો ભગવાનને શરણ ન ગયો તો ગમે એટલી વિદ્યા આવડતી હોય, ગમે એટલી ચાતુર્યતા હોય, સબ ડિંગલ. ભગવાન આગળ નિર્માની રહેવું.
સ્વામી કહે છે, મુક્તાનંદ સ્વામી આવા જ ભાવનું એક કીર્તન છે, નાવકે કાગ કી ગતિ ભાઈ મોરી, નાવકે કાગ કી ગતિ ભાઈ મોરી, નાવકે કાગ કી ગતિ ભાઈ મોરી, જહાં દેખો તહાં જલની દિખારા, જહાં દેખો તહાં જલની દિખારા, મેરે તો તુમ એ કહી એક આધારા, મેરે તો તુમ એ કહી એક આધારા, કહી એક આધાર, એ કહી એક આધાર. ભૂમધ્ય સમુદ્રની વચ્ચે મોટી સ્ટીમર ચાલી જતી હોય અને એમાં કાગડો કિનારાથી વહાણમાં બેસી ગયો હોય, પછી કાગડો કિનારે આવવા માટે સ્ટીમરમાંથી ઉડે, થાકે ત્યાં સુધી ઉડે, પણ અંતે એને વહાણમાં જ પાછું આવવું પડે. નાવ કે કાગ કી ગતિ ભઈ મોરી, કાગડા જેવી મારી ગતિ થઈશ, જહાં દેખો તહાં જલની દેખારા. આ ભવસાગરમાં સ્વામી કે કોઈ જગ્યાએ સુખ નથી, બધે જ પંચ વિષય રૂપી ખારું જ પાણી છે. ગુણાતીતાનંદ સ્વામી પણ એ જ કહે છે, સુરપર નરપુર નાગપુર એ તિન મે સુખ નાહી, કા સુખ ચરણ હરિ કે કા સંતન કે માહી. બધે જ પંચ વિષયો છે ભગવાનના શરણે અને મહાપુરુષની પાસે વિષય નથી, શાંતિ ત્યાં છે, શાશ્વત સુખ આ બંને પાસે છે. સ્વામી છેલ્લી પંક્તિમાં કહે છે, હે મહારાજ, નિજ જન જાની સંભાલોગે પ્રીતમ, નિજ જન જાની સંભાલોગે પ્રીતમ, પ્રેમ સખી નિજ જાય બલિહારી, પ્રેમ સખી નિજ જાય બલિહારી, હો રસિયામ તો શરણ તિહારી, હો રસિયામ તો શરણ તિહારી, શરણ તિહારી, શરણ તિહારી. તમારો જાણીને નિજજન જાની સંભાલો કે પ્રીતમ. અર્જુને ભગવાનને બહુ બધું કહ્યું, આપ સર્વે જાણતા હશો, મને પાપ લાગે અમે મારા દાદા છે, ભાઈઓ છે, પિતરાઈઓ વગેરે વગેરે. ભગવાન કે હું કહું એમ કર, બીજું તારે કાંઈ સમજવાનું નથી. મોટા પુરુષો કેમ હું તમે કરીએ એટલે પછી કંઈ કરવાનું જ નથી. મોટા પુરુષની આજ્ઞામાં શ્રીજી મહારાજની આજ્ઞા આવી જતી હોય છે, કારણ કે મોટા પુરુષ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ શિષ્યોને વર્તાવતા હોય છે. એટલે અર્જુને મેં કહ્યું ને કે કહ્યું, ભગવાને બહુ સમજાવ્યો એમને, છોડ બધું, આ વર્ણાશ્રમના ધર્મ પ્રખ્યાત શ્લોક સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષયિષ્યામિ માસુ. અર્જુન છોડ, આવી જા મારા શરણે, આવી જા, હું તને બધા પાપથી છોડાવીશ, એટલું ને તને હું મારું ધામ આપી દઈશ. એટલે પછી નિશ્ચિંત થઈ ગયા. ગોપાળાનંદ સ્વામીએ એક વાત લખી,
શતધનવા નામના એ સમયમાં રાજા મહાભારત કાળમાં બહુ સમર્થ અને મહાન ભક્ત અર્જુનની સાથે ભગવાન દિગ્વિજય કરવા નીકળેલા શતધનવાના રાજમાં ગયા. શતધનવાએ જોયું કે હું જેને મારા ઈષ્ટદેવ માનું છું એ અર્જુનના સારથી બનીને આવ્યા છે, પરંતુ ક્ષત્રિય પ્રકૃતિ ઈગો ન મૂક્યો, શરણાગત થવા માટે ઈગો છોડવો પડે. સામસામે રથ ઉભા રહ્યા, શતધનવાએ હાથમાં બાણ લઈ સંકલ્પ કર્યો, બાણની જે વિદ્યા આવે એ મંત્રનો પ્રયોગ ન કર્યો, કે શ્રી કૃષ્ણ ભગવાન એને હું ઈષ્ટદેવ માનું છું, એ સિવાય કોઈ પણ દેવનો મારા હૃદયમાં ભાવ ન આવે, એની પ્રતીતિ ન આવતી આવી હોય તો આ બાણ અર્જુનનું મસ્તક કાપી નાખો. ભગવાને વિચાર્યું કે એક પળનો જો વિલંબ કરીશ ને તો આ બોલ્યો એ હાવ હાસુસ, હમણાં અર્જુનનું મસ્તક ધડથી અલગ થઈ જશે અને અર્જુન મારે શરણે આવ્યો છે, હું કહું એમ કરે છે, મારું બિરુદ જશે. તુરંત ભગવાને સંકલ્પ કર્યો, રામા અવતાર ધારણ કરીને મેં જે કંઈ પુણ્ય કર્યું હોય એ વડે કરીને અર્જુનનું બાણ, શતધનવાનું બાણ કાપી નાખો. કપાઈ ગયું. બીજું બાણ લીધું શતધનવાએ, સંકલ્પ કર્યો, જ્યારથી શ્રી કૃષ્ણ દેવ મને મળ્યા ત્યારથી નાટક ચેટક મંત્ર તંત્ર વગેરે કોઈ પણ જગ્યાએ મને પ્રતીતિ ન આવી હોય તો મારું બાણ અર્જુનના બાણનું માથું કાપી નાખો. ભગવાને સંકલ્પ કર્યો. અર્જુન તો બેઠા છે. ભગવાને સંકલ્પ કર્યો કે વરાહાદિક અવતાર ધારણ કરીને, બીજા અવતારો ધારણ કરીને મેં જે કાંઈ પુણ્ય કર્યું હોય એ વડે કરીને અર્જુનનું બાણ, શતધનવાનું બાણ કાપી નાખો. એ કપાઈ ગયું. ત્રીજું બાણ લીધું શતધનવાએ, ત્રીજો સંકલ્પ કર્યો, જ્યારથી શ્રી કૃષ્ણ ભગવાન મને ઈષ્ટદેવ તરીકે મળ્યા છે ને જ્યારથી હું સમજનો થયો છું ત્યારથી ક્યારેય પણ મન કર્મ વચને કરીને મને સ્ત્રીનો સંકલ્પ ન થયો હોય નેગેટિવ, તો મારું બાણ અર્જુનનું માથું કાપી નાખો. ભગવાન કે આ મળો ખરો છે, એક પછી એક સંકલ્પ કર્યા જ કરે છે, હવે હું સંકલ્પ એમને એમ કરી રાખીશ તો યુદ્ધ લાંબુ થશે. એટલે ભગવાને છેલ્લો સંકલ્પ કર્યો કે ગોપીઓની સાથે રાસક્રીડા કરીને વિહાર કરીને પણ મેં નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત એમને અખંડિત રાખ્યું હોય તો અર્જુનનું બાણ, શતધનવાનું મસ્તક કાપી નાખો. અર્જુનને કહ્યું માર બાણ. બાણ માર્યું અને એ મસ્તક એનું કાપી નાખ્યું, પણ છતાં કૃષ્ણ 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 બોલે છે. મહાસમુદ્રમાં પધરાવવા માટે જતું હતું, મહાદેવે કૃષ્ણ કૃષ્ણ સાંભળ્યું અને મહાદેવે વિનંતી કરીને માગી લીધું. ગોપાળાનંદ સ્વામી કે આટલો સમર્થ, તમે વિચારો, કોઈ દિવસ એક પણ સંકલ્પ સ્ત્રીનો ખરાબ થયેલો નહીં, કોઈ મંત્રતંત્ર ચેટક નાટકમાં કાંઈ નહીં, કોઈ દેવને કશું જ નહીં, છતાં પણ અર્જુન જેવા ન થયા. કારણ અર્જુનને ભગવાન કેમ કરતા હતા, શતધનવા એમ નહોતા કરતા, ભક્તિ કરતા. શતધનવા જેવા આપણે બધા મોટા ભાગના છીએ, માળા કરીએ પૂજા કરીએ, સમજ્યા, પણ મન ધાર્યું મૂકવાનું જ્યારે મહાપુરુષો કહે તો કે એ રહેવા દો તમે, એ નહીં, તો એ સમર્પણ કહેવાતા નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્યારે શરણ મંત્ર સંતો કંઠી પહેરાવે ત્યારે આ જ બોલે છે, હે મહારાજ તમારા શરણે આવ્યો છું, કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુ માં. તો આવી રીતે ઠાકોરજીનો આશરો કરવો, ભગવાને જે કીધું હોય એમ કરવાનું, ભગવાને જે ના પાડી હોય એમ નહીં કરવાનું, આને શરણાગત કહેવાય. મુક્તાનંદ સ્વામી
એક પંક્તિમાં કહે છે, એનો જે જને કીધો આશરો તે તો ધરી ગયા રે કુલ સહિત સંસાર, પ્રગટ પુરુષો તામ શ્રીહ. ભગવાનનો આશરો જેમણે કર્યો કુળ સહિત, એકલા નહીં પરિવાર સહિત આ ભવસાગર તરી ગયા. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતની અંદર પ્રથમનો 61મો મહારાજ કહે છે, અંતકાળે ભગવાનનો આશરો એ જ કામમાં આવે છે. લોયાનું 10મું વચનામૃત એમાં પણ મહારાજ કહે છે, અતિશય દઢ આશરો હોય તેને અંતઃકરણ રૂપરૂપી માયા દુઃખ દેતી નથી, અને જેને એવા આશ્રયમાં ફેરવો હોય એને જ દુઃખ દે છે. દેવી હૈ શા ગુણમયી મમ માયા દુરત્યયા. ગીતાજીની અંદર ભગવાન કહે છે, આવી કઠણ છે પણ જે મારો ભગત થાય, મારે શરણે આવે તો એ તુરંત માયાને તરી જાય છે. માટે ભગવાનનો આશરો કરવો, એવા જે મહાપુરુષ હોય એનો સમાગમ કરવો અને મોક્ષ કરી લેવો, આ જીવનું કલ્યાણ કરી લેવો, ભગવાનને મહાપુરુષોનો રાજીપો લઈ લેવો. આજના દિવસે મારો સમય પૂરો થયો છે. આ સરસ મજાનું બ્રહ્મસત્ર, આ કથા, ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, ગુરુ મહારાજની આજ્ઞાથી આશીર્વાદથી પૂજ્ય શુકવલ્લભ સ્વામી આપણી સંસ્થાના કોઠારી છે, સરસ મજાનું જો આ પંડાલ બાંધ્યો, સરસ મજાનું આયોજન, અને ઘનશ્યામ મહારાજ પણ આવશે, રાત દિવસ મહેનત કરે છે 2 મહિનાથી. આપણે તો ઘનશ્યામ મહારાજ આવશે દર્શન કરવા જશું, બાકી મહેનત તો એ કરે, પૈસા એ લાવે, સમજ્યા? એટલે ભગવાન એના ઉપર બહુ રાજી અત્યારે થતા હશે. ભગવાનને એ પ્રાર્થના કરું, હે ઘનશ્યામ મહારાજ, હે તમે પધારો અને પછી સુખ સ્વામીને એવા આશીર્વાદ આપો, હે જેમ અત્યારે સરસ મજાનું હોય તમારે સેવા કરીને તમને રાજી કરે છે, એમ કાયમ ને કાયમ સેવા કરી, ભક્તિ કરી અને તમને રાજી કરી લે એવા એમને રૂડા આશીર્વાદ આપજો, એટલું કહીને વિરમો છું. હરે કૃષ્ણ મહારાજની જય. વાલા ભક્તજનો, એકવાર જોરદાર તાલીઓથી પૂજ્ય બ્રહ્મસ્વરૂપદાસજી સ્વામીએ સુંદર મજાના ભગવાનના આશરા વિશે આપણને 1.5 કલાક માટે વ્યાખ્યાનમાળાનો લાભ આપ્યો. આગળ સંત પૂજન તરફ જવું છે. સંત પૂજનના યજમાન શ્રી એવા પરમ ભક્ત શ્રી સત્યમભાઈ જોશી, એમના પિતા શ્રી શિરીષ દાદા, એમને પ્રાર્થના કરીશ મંચ ઉપર વધારો. સાથે સાથે શશિકાંતભાઈ ભરૂચવાળા, તેઓને પણ પ્રાર્થના કરું. આ બંને ભક્તો મંચ ઉપર પધારી અને સંત પૂજનમાં જોડાશે. દરરોજ આપણી વચ્ચે આપણા મહોત્સવમાં ધામધામથી અનેકવિધ સંતો પધારી રહ્યા છે. એ જ રીતે અત્યારે પણ આપણી સભામાં મંચ ઉપર બિરાજમાન અમરેલીથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ શ્રી ભક્તિ સંભવદાસજી સ્વામી, તેઓ શ્રીના પૂજનમાં જોડાશે. કાલોલ ગુરુકુળથી પધારેલા શાસ્ત્રી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી, તેઓ શ્રીના પૂજનમાં પણ જોડાશે. સાથે સાથે ખંભાત મંદિરના કોઠારી પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી નિહાલકરણ દાસજી સ્વામી, તેઓ શ્રી પણ ઉપસ્થિત છે. તેમને પણ પુષ્પમાળા પહેરાવી અને બંને યજમાન પરિવારના ભક્તો અહીંયા ઉપર આવશે. આવો શિરીષ દાદા અને સાથે સાથે શશિકાંતભાઈ ભરૂચવાળા, તેઓને પણ પ્રાર્થના કરું છું. સાથે કતારગામ સુરત મંદિરથી પધારેલા શાસ્ત્રી સ્વામી રઘુનંદન દાસજી, સાથે વડતાલથી પધારેલા બીજા રઘુનંદન સ્વામી, સાથે સાથે ધર્મકિશોરદાસજી સ્વામી અમદાવાદ કાલુપુર મંદિરથી પધાર્યા છે. બીજા પણ અન્ય સંતો, દરેક સંતોનું પૂજન અત્યારે યજમાન પરિવારના ભક્તો અહીંયા પૂજન કરી રહ્યા છે. આ વડે જોરદાર તાલીઓથી આ આપણા ઉત્સવમાં પધારેલા પૂજ્ય સંતોનું અભિવાદન કરીશું. અમરેલી મંદિર સાથે સાથે કરંજ સુરત મંદિરમાં પણ પૂજ્ય સ્વામી છે અત્યારે, ત્યાંથી આપણી સભામાં અત્યારે પધારી રહ્યા છે. જે જે સંતો, મહાનુભાવ સંતો ઉપસ્થિત છે એમનું સર્વનું પૂજન થાય ત્યાં સુધી હું પ્રાર્થના કરીશ. આગળ અમરેલી મંદિરથી પધારેલા પૂજ્ય ભક્તિ સંભવદાસજી સ્વામી સૌપ્રથમ પુષ્પમાળા લઈ અને આવ્યા છે. પૂજ્યપાદ ગુરુજીનું સ્વાગત પૂજન
અને સન્માન કરવા ઈચ્છે છે તો આવો પધારો, પ્રસાદીની પુષ્પમાળા લઈ અને પધારેલા પૂજ્ય ભક્તિ સંભવદાસજી સ્વામી અમરેલી તો અત્યારે પુષ્પમાળા પહેરાવશે. સુંદર મજાની સુકા મેવાની માળા લઈ અને પૂજ્ય સ્વામી પધાર્યા છે, સાથે સાથે ગુરુજીને સાલ ઓઢાડી અને ગુરુજીનું સન્માન કરી રહ્યા છે. પ્રેમ સ્વરૂપ સ્વામી કલોલ ગુરુકુલ, તેઓ શ્રી પણ હાર અને સાથે સાથે સાલ લઈ અને પધાર્યા છે. પૂજ્યપાદ ગુરુજીનું સન્માન કરવા ઈચ્છે છે. પૂજ્ય સ્વામી પણ અત્યારે સાલ ઓઢાડી અને પૂજ્ય ગુરુજીનું સન્માન કરશે. હું ત્યાં સુધી પ્રાર્થના કરીશ. ભક્તિ સંભવદાસજી સ્વામી અહીંયા પધારી અને આપણને રૂડા આશીર્વાદ પાઠવશે, સાથે સાથે ધર્મકિશોરદાસજી સ્વામી, ન્યાલકરણ સ્વામી ખંભાતી પધાર્યા છે વગેરે સંતો પણ અહીંયા પૂજ્યપાદ ગુરુજીના સન્માનમાં જોડાશે. આવો પધારો પૂજ્ય ભક્તિ સંભવદાસજી સ્વામી અમરેલી. અક્ષરધામ મધ્યસ્થમ અનંત મુક્ત સેવિતમ નૈકેન્દો સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયામ્યહમ. અક્ષરધામાધિપતિ સર્વાવતારી સર્વકારણ સર્વોપરી આપણા સર્વના ઉપાસ્ય આરાધ્ય ઇષ્ટદેવ ઘનશ્યામ મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રેરક એવં સત્સંગી જીવનના વક્તા, અમારા હૃદયની અંદર જેમનું વર્ષોથી વિચારીએ તો દ્વિશતાબ્દી મહોત્સવથી પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી સાથે અમારો હૃદયથી એક નાતો છે. મેં એમના જીવનના અનેકવિધ સદગુણો જોયા કે જ્યારે કોઈ પણ સર્વ સંત હોય, મંડળ હોય, તો એમનું જીવના હૃદયમાં હંમેશાને માટે હિત રહેલું છે, ભક્તોનું પણ કાયમને માટે સંપૂર્ણ હિત કરનારા એવા પૂજ્યપાદ સદગુરુવર્ય ઘનશ્યામ પ્રકાશ સ્વામી, વક્તા મહોદય સુરત સ્વામી, સભાની અંદર બિરાજતા પૂજ્યપાદ સદગુરુ રામકૃષ્ણ સ્વામી, પ્રેમ પ્રકાશ સ્વામી, ઉપસ્થિત સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો અને વાલા ભક્તજનો, સરસ મજાનું સુંદર આયોજન. ઘનશ્યામ મહારાજ બહુ નયન રમ્ય અને આકર્ષક એવું સ્વરૂપ જેમને અહીંયા સરસ રીતે પ્રતિષ્ઠા મહોત્સવ થશે. ઘનશ્યામ મહારાજ જ્યારે અહીંયા બિરાજશે ત્યારે દરેક સંતોને અને દરેક વિદ્યાર્થી ભક્તોને એક હૃદયની અંદર ખૂબ આનંદનું સ્વરૂપ છે અને આપણી ઉપાસનાનું કેન્દ્ર પણ ઘનશ્યામ મહારાજ છે. મહારાજે મધ્યના 13માં કીધું એવું જ સ્વરૂપ સ્વામી અહીંયા પધરાવી રહ્યા છે. તો આપણે ઘનશ્યામ મહારાજને તાળીઓથી વધાવી યાદ કરીએ કે ઘનશ્યામ મહારાજ પધારી અને દરેકનું સર્વ રીતે મંગળ કરે. બીજી વિશેષ વાત કે જ્યારે અમે ઉત્તરસંડાની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવવા માટે જ્યારે સંપૂર્ણ મંદિર પૂર્ણ કરી અને પ્રતિષ્ઠા જ્યારે કરતા હતા ત્યારે શાસ્ત્રી સ્વામીને મેં વક્તા તરીકે સ્વીકાર્યા હતા કે સ્વામી આવીને કથા કરવા આવ્યા. સરસ મજાનું ઘનશ્યામારનું સ્વરૂપ ત્યાં પ્રતિષ્ઠિત થયું. ઘનશ્યામ પ્રકાશ સ્વામી એમણે લોયાધામની અંદર પણ ઘનશ્યામ મહારાજની સરસ મજાની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. જ્યારે સંતોના હૃદયની અંદર ભગવાન રહેલા છે તો દરેક જીવાત્માને એ ભગવાન આપે છે.
હૃદયની અંદર આપે છે અને બહારથી પણ આવું સરસ મજાનું ભગવાનનું સ્વરૂપ પધરાવી કાયમ દર્શનનો દરેકને લાભ મળશે. સ્વામીના જીવનની અનેક વિશેષતાઓ જે મારા હૃદયને સ્પર્શી છે એ હું કહું છું. પૂજ્યપાદ સ્વામી દરેકનું હિત ઈચ્છે છે એટલું જ નહીં પણ સંપ્રદાયની અંદર વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ એમનો એમના હૃદયની અંદર જે મહિમા મેં જોયો, વર્ષોથી સ્વામીની કાયમને માટે હરિકૃષ્ણ મહારાજમાં વડતાલ ધામની અંદર વિકાસના કાર્યો કરવાની સ્વામીની હૃદયની જે ઈચ્છાઓ હતી, જે ઈચ્છાઓ સ્વામી સંપૂર્ણ પૂર્ણ કરી રહ્યા છે અને એની અંદર જ્યારે જ્યારે સેવાની અંદર જોડાણા ત્યારથી એમણે લોયાધામનું જે કામ ચાલુ કરવાનું હોય, મોટું મંદિર જ્યાં બનવાનું છે, તો સ્વામીએ સંપૂર્ણ શક્તિ, સારા સારા સક્રિય સંતો હતા એને પણ વડતાલ ધામની સેવામાં આપ્યા છે. એ બદલ સ્વામીને આપણે તાળીઓથી વધાવીએ. પૂજ્યપાદ ઘનશ્યામ પ્રકાશ સ્વામીએ એમના ગુરુને જે રાજી કર્યા હતા, ગુરુની જે પ્રસન્નતા મેળવી હતી એનો પણ હું પ્રેક્ટિકલ સાક્ષી છું. સ્વામીનો એમના પર ખૂબ રાજીપો હતો. પ્રસાદીની જે વસ્તુઓ, હૃદય સ્પર્શી જે વસ્તુઓ હતી એવી બધી સ્વામીએ એમને પ્રેમથી રાજીપાના રૂપમાં પણ સ્વામીને આપેલી છે. સ્વામી નંદકિશોર સ્વામીના અતિ લાડીલા અને વાલામાં વાલા શિષ્ય હોય તો પૂજ્યપાદ ઘનશ્યામ પ્રકાશ સ્વામી છે. વિશેષ એમણે સંપ્રદાયના વિકાસ માટેના કાર્ય આપણે વિચારીએ તો સ્વામી આવા અનેકવિધ સંસ્થાઓ રચી છે. એનાથી વિશેષ તમને કહું તો દેશ વિદેશની અંદર એમણે ચૈતન્ય મંદિરો તૈયાર કર્યા છે, સંતો જે તૈયાર કર્યા અને હરિભક્તો જે તૈયાર કર્યા છે એ બદલ સ્વામીના ચરણમાં કોટી કોટી વંદન છે. કારણ કે આજે માણસનું જે ઘડતર કરવું, સ્વામીની સાથે તૈયાર થયેલો હરિભક્ત હોય તો એને ભગવાન સ્વામિનારાયણની રોમે રોમમાં ખુમારી હોય, રોમે રોમની અંદર એના ઉપાસના હોય, રોમે રોમની અંદર મહિમા હોય, એવા જ એમના સંતો પણ તૈયાર કર્યા છે. જ્યારે આવા મહાપુરુષો આ બ્રહ્માંડની અંદર જન્મ ધારણ કરી અને આવું કાંઈક કાર્ય કરવાને માટે એમનો જન્મ હોય છે. સ્વામીનું જીવન તપથી યુક્ત છે. જ્યારે જ્યારે એમની તપની આરાધના લગભગ હું તો જોઉં છું ચાલુ જ હોય, કોઈને એમ લાગે કે સ્વામી આ જે દાઢી અને વાળ ને બધું છે કેમ દેખાય છે, અમુકને ખબર ન હોય તમને પૂછે. મેં કીધું ભાઈ એ કાંઈ શોખનું નથી, એને માટે તપ કરે છે, ધારણા પારણા વ્રત ચાલુ હોય ત્યાં સુધી મુંડન કરાવાય નહીં. વર્ષો સુધી એક એક વર્ષના ચાતુર્માસના ધારણા પારણા તો આપણે સાંભળ્યા હોય અને કર્યા હોય, કરતા હોય, પણ વર્ષો સુધી આખું વર્ષ વર્ષ સુધી ધારણા પારણા વ્રત કરી અને ભગવાનને રાજી કરવા. પહેલી અમે શિબિર કરીને ત્યારે સ્વામીનો એક શબ્દ હતો કે સાધુના જીવનમાં તપ હોવું જોઈએ, એ સાર્થક જો જોવા મળતું હોય તો સારધાર એ સ્વામીના જીવનમાં છે. તપની સાથે વર્ણાશ્રમ ધર્મ છે, વર્તમાન છે, દેશ વિદેશની અંદર સ્વામી જાય, એમ છતાં એમના જે હરિભક્તો, અમે અમેરિકા ગયેલા પ્રતિષ્ઠા સ્વામીએ કરી ત્યારે તો જ્યાં જ્યાં અમે હરિભક્તોને ત્યાં ફર્યા, સ્વામીના હેતવાળા હરિભક્તો હોય ત્યાં પધરામણી કરવા ગયા હોય તો સ્વામીના જીવન વિશેની વાત એ લોકો કરતા હોય તો આપણને આશ્ચર્ય થાય કે વિદેશ જેવા પ્રદેશની અંદર પણ જ્યારે એમના સંતો આપણા બ્રહ્મસ્વરૂપ સ્વામી એ પણ એવા જ એક બ્રહ્મનિષ્ઠ સંત છે કે વિદેશની અંદર એમની પણ વાતો સાંભળી, આવા સારધાર નિયમ પાળી અને ત્યાં સત્સંગની જોરદાર એમણે સ્થાપના કરી છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણનો એક સંકલ્પ હતો કે આ બ્રહ્માંડની અંદર પાંદડે પાંદડે સ્વામિનારાયણનું નામ થાય તો આવા સંતોના માધ્યમથી થાય. તો આવો ખુમારીવાળો જે સત્સંગ છે, આવી એમની ઉપાસના, સર્વોપરી ઉપાસનાની અંદર કોઈ રંચ જેટલી કોઈ પણ વાત સે જે ન્યૂન કરે તો અમારા ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામી સહન જ ન કરી શકે. તરત એની અંદર એ બેડું ઝડપે, ભાઈ નહીં, ઉપાસનાની અંદર કોઈ પણ વાત
સેજે ન્યૂન ચાલે નહીં. તો કહેવાનો હેતુ ભગવાન સ્વામિનારાયણ પણ એ જ વાતને પ્રથમના 56 વચનાત્મા મહારાજ કહે કે કોઈ પણ સાધન સિદ્ધ થાય છે ઉપાસનાના બળ વડે થાય છે. મહારાજ કે ગમે એવું પાપી જીવ હોય અને અંતકાળે સ્વામિનારાયણ એટલું ઉચ્ચારણ થાય તો સર્વે પાપથી રહિત થઈને બ્રહ્મોલમાં નિવાસ કરે. આવી ઉપાસના જેમણે સ્થાપી છે, આજ્ઞા અને ઉપાસના આ બંને પાંખો આ સંપ્રદાયમાં મજબૂત રીતે ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામીએ સ્થાપન કરી છે. આજે એક પ્રેક્ટિકલ દર્શન છે કે ઘનશ્યામ મહારાજ પધરાવે છે એ પણ ઉપાસનાની એક પાંખ છે. તો આજ્ઞા અને ઉપાસના બંનેનું ઘડતર સ્વામી ખૂબ આ સત્સંગમાં કરી રહ્યા છે. બધા મંડળોનું હિત ઈચ્છે છે. અમારા મંડળની અંદર પણ જ્યારે અમારા સંતોક પાર્ષદોને જોયા કે ભણે એને સંગીત શીખેવા છે, તો સ્વામીએ સામેથી સિલેક્ટ કર્યું કે આ સાધુને ના પાર્ષદને તમે એને ભણવા અને સંગીત માટે મોકલો. તો એવી એમની ઉદારતા છે, દરેક મંડળો પ્રત્યે લાગણી છે. પૂજ્યપાદ સ્વામીના જીવનની અંદર તમે જુઓ તો રોમે રોમમાં મહારાજની ઉપાસના છે. આવા સંત હોય તો એમાં ચરણની અંદર ભગવાન ચાલનારા છે, એમના નેત્રમાં ભગવાન દર્શન કરનારા છે, એની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે. એવા જો સંત હોય તો આપણા પૂજ્યપાદ ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સ્વામી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જે પૂજ્યપાદ સ્વામીએ જ્યારે આવું સુંદર મજાનું આયોજન કર્યું એની અંદર યજમાન પરિવારોએ પણ પોતાની સદલક્ષ્મીનો સદવ્યય કર્યો છે. એ દરેક યજમાન પરિવારો ઉપર ઘનશ્યામ મહારાજ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી ખૂબ જ રાજી થઈ અને હું પણ હૃદયથી એવા ભક્તોને શુભાશીષ પાઠવું છું કે આવા સ્વામીનું કોઈ પણ કાર્ય હોય એની અંદર તન મન ધનથી જોડાય અને જે સેવા કરે છે એનું સંપૂર્ણ ભગવાન આત્યંતિક કલ્યાણ કરે છે, કરશે અને કરવાના. તો આવો સરસ મજાનો આ મહોત્સવ જોઈ માણી અને મારા હૃદયમાં પણ હું મારી જાતને ધન્ય માનું છું કે આવા સરસ મજાના ઘનશ્યામ મહારાજની સ્થાપના થાય અને ખૂબ ઉપાસનાની વૃદ્ધિ થાય એમાં સ્વામી શિરમોળ છે. તો એવા પૂજ્યપાદ સ્વામીના ચરણમાં વંદના કરી અને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. અસ્તુ, જય સ્વામી. ખૂબ સુંદર પૂજ્ય સ્વામીએ ખૂબ રૂઢ આશીર્વાદ પાઠવા. આગળ પ્રાર્થના કરીશું અમદાવાદ દેશ કલોલ ગુરુકુલથી પધારેલા પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપદાસજી સ્વામીને પ્રાર્થના કરીએ. આવો સ્વામી પધારો. આ શ્રી ઘનશ્યામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આજના સુપ્રસંગે આપ આપના હૃદયના ઉદ્ગારો રજૂ કરશો. આવો પધારો પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી કલોલ. યન્નામ ધૈય શ્રવણાનુકીર્તનાત્ યત પ્રહણાત સ્મરણાત દપે કચિત સાદોપિ સદ્ય શ્રવણાય કથયતે કથમ પુનસ્તે ભગવાનનું દર્શનાત. પરમ કૃપાળુ પરમાત્મા શ્રીહરિ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી કથાના વક્તા મહોદય શ્રી સુવ્રત સ્વામી, વ્યાખ્યાનમાળાના વક્તા શ્રી બ્રહ્મસ્વામી, ધાંગધરાના સંચાલક શ્રી રામસ્વામી, ભક્તિસ્વામી, તેમાં દેશ દેશથી પધારેલા તમામ વિદ્વાન સંતો અને વાલારી ભક્તો, ભગવાનની કૃપાએથી આજે આ પ્રસંગમાં આવવાનું થયું. ખૂબ આનંદ થયો. એમ થયું ના આવ્યા હોત તો આ પ્રસંગ રહી ગયો હોત. ભગવાનની કૃપા હોય તો જ આવી શકાય છે. આમ તો એક થોડા સમયમાં જ કોન્ટેક ઘનશ્યામ સ્વામીનો હમણાં આ પ્રસંગે આવવાનો થયો. અમે બધા જૂના વર્ષોના એક મિત્રો છીએ, પણ હમણાં એમને એમની એક નિષ્ઠાને ધન્યવાદ છે. હમણાં એક મૂર્તિ માટે, આ જે ઘનશ્યામ મહારાજની મૂર્તિ માટે જયપુર ગયેલા અને મારે કલોલમાં એક મૂર્તિ પધરાવવાની હતી, રાણીપમાં મૂર્તિ પધરાવવાની હતી, એટલે મેં વિચાર કર્યો કોને સલાહ લેશું. એક બે મૂર્તિ બનાવી પણ બહુ જામી નહીં,
પછી મારા શાસ્ત્રીને મેં ત્યાં મૂકેલા હરે કૃષ્ણ સ્વામીને. એમને કીધું કે શાસ્ત્રીજી અહીંયા જ છે. મેં કહ્યું સરસ. મેં એમને સલાહ લીધી તો એમને કહ્યું પાંડે પાસે મૂર્તિ બનાવો, જે કામ હોય હું તમને કરી આપીશ. પણ મને એની નિષ્ઠા ઉપર ખૂબ ખૂબ ધન્યવાદ. મેં કીધું સ્વામીજી ક્યાં બિરાજો છો કે જયપુર, કેમ મૂર્તિ માટે કેટલા દિવસ રોકાવાના? કે 10 દિવસ રોકાવાના. એક ભગવાનની મૂર્તિ તૈયાર કરવામાં એને ખબર છે કે આજ આપણા મંદિરનું હૃદય છે અને આજ આપણા સમ્રાટ છે. એ સમ્રાટને શણગારવામાં એના જીવનનો સમય અગત્યનો ફાળો 10 દિવસ હરે કૃષ્ણ ઘનશ્યામ મહારાજ માટે જયપુરમાં કાઢ્યો. મેં કીધું સ્વામીજી આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે મહારાજને શણગારવા માટે આપનો અમૂલ્ય સમય શણગારો છે. ધન્યવાદ છે ભક્તજનો કે આવું સ્વામીએ, ઘનશ્યામ સ્વામીએ જ્ઞાન સત્ર ઊભું કરીને, અહીં નહીં પણ દરેક જગ્યાએ ઘણા એવા ક્ષેત્ર ઊભા કરીને એક મોક્ષનું સદાવટ ખુલ્લું મૂક્યું છે. તમને ખૂબ ધન્યવાદ છે કે આની સાથે સહભાગી બની અને ઘનશ્યામ સ્વામીની સાથે ચાલો છો. ભગવાન પણ તમારી સાથે રહે. ભક્તજનો, આ સંપ્રદાયમાં શ્રીજી મહારાજે સુરત સ્વામીએ કથા કરતાં એક મહારાજની વૃત્તિ પરીક્ષાની કથા કહી હતી. જુઓ, એક સરસ મજાનું કાર્ય છે કે આમ મને આ સત્સંગી જીવનની કથા ચાલતી હોય બહુ જ પ્રિય લાગે મને. સત્સંગી હું એમ માનું છું કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો સત્સંગી જીવન હોય, સત્સંગી ભૂષણ હોય, વચનામૃત હોય કે શિક્ષાપત્રી હોય, આ જ શાસ્ત્ર હોવું જોઈએ. આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું શાસ્ત્ર ભલે શ્રીમદ ભાગવત હોય, રામાયણ હોય, રામ ઉપાસકોને રામાયણ હોય અને ભાગવતના ઉપાસક કૃષ્ણ ઉપાસકોને ભાગવત હોય. પણ ભક્તજનો એક નક્કી રાખજો કે સ્વામિનારાયણના ઉપાસકોને સત્સંગી જીવન જ હોય, વચનામૃત હોય, આપણું ધ્યેય ના ભૂલાય. કંઈ કૃષ્ણવાળા કોઈ સ્વામિનારાયણની કથા કરે છે? કોઈ સત્સંગી જીવનની કૃષ્ણ ઉપાસકોએ કથા કરી? તો રામ ઉપાસકોએ કંઈ સ્વામિનારાયણની કથા કરી? તો એમને પોતાના ઈષ્ટદેવને એવી નિષ્ઠા છે અને આપણે ભાગવતની કથા લઈને બેસીએ અને કહેવાઈએ સ્વામિનારાયણ, એ તો સરસ. અને મહારાજે શું ખોટ રાખી છે! તમે એક મોટી તમારું ઉપર દયા જુઓ. ગોળીના પદમાં લખ્યું, પશ્ચિમ દેશ પધાર્યા વાલો દયા દિલ લાવી, અનંત જનજો ધાર્યા વાલે, અનંત જનજો ધાર્યા વાલે, પાપ ન સાવી, મુક્તિ કેરો માર્ગ મોટો ચલાવ્યો આવી, શરણાગતને સુખિયા કર્યા, શરણાગતને સુખિયા કર્યા, અમૃત રસ પાવી. અરે ભક્તજનો, ભાગ્યશાળી છો. વર્ષો પહેલાંની વાત છે, જ્યારે મારી ઉંમર 21 વર્ષની હતી ત્યારે લગભગ 83 સાલમાં છુપૈયા જવાનું થયું. અયોધ્યા સુધી ગાડીમાં ગયા, પછી ત્યાંથી ચાલતા ચાલતા જવાનું થયું. લગભગ અમે 15-20 સાધુ હતા. રસ્તા ઉપર સવારે ચાલતા ચાલતા ભૂખ્યા થયા, તો રસ્તામાં કંઈ ખાવાનું ન હતું. ત્યાં એક શેરડીનો વાઢ આવ્યો, તો દાદાને કીધું, દાદા આ 20 સાધુ છે, શેરડી થોડી આપો. તો શેરડી ચૂસીએ, ત્યારે દાદાએ કીધું, સારું બેસો સ્વામીજી બેસો. એટલે દાદાએ, અમે તો 20 જણા હતા, પણ મોટો ભારો એક શેરડીનો કાપીને આપ્યો, લ્યો સંતો લ્યો. પછી કીધું, દાદા શું પૈસા થશે? અમે રસ્તા ઉપર ચૂસતા ચૂસતા જશું, પૈસા શું થશે? ભક્તજનો, આ વર્ષને લગભગ આને હું ધારું છું ત્યાં સુધી 30-32 વર્ષ થયા, પણ એ દાદાનો પ્રસંગ મને ક્યારેય પણ ભૂલાતો નથી. દાદાએ આંખમાં પાણી લાવીને કહ્યું કે સ્વામીજી લઈ જાઓ લઈ જાઓ, આના શું પૈસા? પૈસા લેવા હતો, ખેતર આખું ખેડાઈ ગયું, ખેતર લૂંટાઈ ગયું. એટલે મેં કહ્યું, શું થયું દાદા? અરે શું થયું, જે હતું એ તો તમે ગુજરાતવાળા લઈ ગયા. અમારા ઘનશ્યામ તો છપૈયામાં જન્મેલા, પણ તમે ગુજરાતમાં લઈ ગયા અને ગુજરાતની પ્રજા સુખી, ને અમે અહીંયા કાંતતા ને કાંતતા રહ્યા. ભાઈ કે આ આ આ તમને જણાતું નથી પુરુષોત્તમ નારાયણ ભગવાનની આ લીલા? શ્રીજી મહારાજે જ્યારે વૃત્તિ વિવાહની પરીક્ષા અહીંયા કરી ત્યારે શ્રીજી મહારાજે બીજે કંઈ હાથ લગાડ્યો નથી, એને કંઈ હાથ લગાડ્યો નથી. તો અમારા ઘનશ્યામ સ્વામી કોઈ ખેતર ખેડવા જતા નથી કે કોઈ બિલ્ડિંગો બાંધતા નથી, પણ જ્યાં હાથ નાખે તો પૈસો પૈસો ઊભો થાય, એ આ ઘનશ્યામ મહારાજનો પ્રતાપ છે. એ ઘનશ્યામ મહારાજના ભેખની પાછળ પડ્યા છે. અને ધન્યવાદ છે, પોતે તો તૈયાર થયા. વર્ષો પહેલાં હું નારાયણપુરાની મહંતાઈ કરતો હતો, અત્યારે મારું મૂળ સ્થાન છે કલોલ. કલોલમાં હું નાના મોટા યુનિટો ચલાવું છું, ડિપ્લો એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, એમટેક એન્જિનિયરિંગ ચલાવું છું. ત્યાં બીફાર્મ ચલાવું છું, ઘણી બધી કોલેજો ચાલે છે ત્યાં, બીએડ ચાલે છે, આયુર્વેદિકમાં મેડિકલ વિભાગમાં આયુર્વેદિક ચલાવું છું, અમદાવાદમાં ફિઝિયોથેરાપી ચલાવું છું. લગભગ મારી પાસે 6-1 હજાર છોકરાઓ અત્યારે અભ્યાસ કરે છે આજે બધા એરિયામાં કરીને.
બધી કોલેજો નાની મોટી ચાલે છે, ત્યાં એક હોસ્પિટલ ચલાવું છું, તમારે પણ કોઈ કામ હોય. મેં આ સંતોને જાહેરમાં જ કહ્યું છે કે જેની બોડી ચેક કરાવ્યો ને 1 રૂપિયો લીધા છે, આ બોડી ચેક કરાવી આપીશ. 125 બેડની વાત છે, 7 ડૉક્ટરો તવિરત કામ કરે છે. જેને કંઈ નાનું મોટું કામ હોય તે સંતોને માટે મને એમ થાય મારો સાધુ સમાજ સુખી રહેવો જોઈએ. જો મારો સાધુ સુખી તો દુનિયા સુખી. વર્ષો પહેલાંની એ વાત છે, નારણપુરામાં મહંતાઈ કરતો તો અમારે એક સામે સામે એક જજને ને અમારે એક બોલાચાલી હતી, અમારા 2-4 સાધુ હતા. ત્યારે જજે એમ કહ્યું કે સ્વામીજી, એક સંતને પૂછ્યું કોના સામે બોલો છો ખબર છે? તો કે તમારા સામે. તો કે હું કોણ છું ખબર છે? તો કે તમે જજ છો. સ્વામીજી, 100 વકીલો મરે ત્યારે એક જજ તૈયાર થાય. તમારે મારા સાધુએ કહ્યું કે તમારા 100 યજ મરે ને ત્યારે અમારો એક સાધુ તૈયાર થાય. હા, તમારા 100 યજ મરે તમારા એક સાધુ તૈયાર થાય, એ અમારા ઘનશ્યામ સ્વામી સાધુને તૈયાર કરી રહ્યા છે. અને દેશ દેશાંતરોમાં સાધુ મૂકી અને સાધુ સંપ્રદાયની પ્રવૃત્તિ. આ જ્યારે સંપ્રદાયમાં સાધુ નહીં હોય, ભક્તજનો હોલા વીણતા થઈ જશો, ભૂખ વેગાર થઈ જશો. આ સાધુએ પ્રકાશ પાડીને ચારે બાજુ મહારાજે દયા કરી, એટલે મહારાજે પુસ્તક ઉપર હાથ મૂક્યો, બીજે પૈસા ઉપર હાથ નથી મૂક્યો. અને શ્રીજી મહારાજ જ્યારે દેશ વિભાગ કર્યા ત્યારે તમે જોયું હશે કે કોઈ જગ્યાએ પૈસાના વિભાગ થયા નથી, પૈસાના વિભાગ નહીં થયા, મિલકતના વિભાગ થયા. અને સાધુ જ્યારે આ સંપ્રદાયમાં આવે છે ત્યારે કોઈ પૈસા ઘરેથી લઈને આવતો નથી, અને અહીં કોઈ એનું બેંકનું ખાતું નથી હોતું, છતાં જુઓ છો ને તમે આ કરોડોના કામ કરે, કેવી મુલાકાતો ઊભી કરી છે, અહીંયા કેવી બિલ્ડિંગો બનાવી છે. એક રસ્તાની તાકાત નથી, એ અમારો સાધુ જ કરી શકે. અને એવા ઘનશ્યામ સ્વામી જેવા સદ્ધર સંતનું કામ છે, એને કોટાન કોટી ધન્યવાદ છે. ઘનશ્યામ સ્વામી ખૂબ દીર્ઘાયુ જીવો, અને ખૂબ સંત સંપ્રદાય વધારો, અને ખૂબ આ સત્સંગનું પોષણ કરતા રહો. બાકી શ્રીજી મહારાજે પોતાના જીવન ચરિત્રમાં જણાવ્યું, ગઢપુરથી વર્તાલ આવતા હતા, રસ્તા ઉપર આવતા મહારાજ કે દ્રઢ સંકલ્પ જોઈએ, પૈસાનું કામ નથી, દ્રઢ સંકલ્પ જોઈએ. વડતાલ પ્રવેશ કરતા એક સરસ મજાની બેન ત્યાં આવી અને રીંગણ, જાણો છો ને વૈતાક, રીંગણનો ભારો લાવી. ત્યારે શ્રીજી મહારાજે આ સરસ મજાના રીંગણ જોયા એટલે મહારાજને એમ થયું કે સરસ, મહારાજ સંતોને જમાડવાના બહુ શોખીન હતા. અને મહારાજે પોતાની પ્રતિજ્ઞાપત્રમાં લખે, સયાજીરાવ ગાયકવાડને કહ્યું કે મહારાજે કહ્યું કે બહુ જ રોકાવ. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, રાજા મહારાજને તેમ બહુ રોકાતા નથી. ત્યારે મહારાજને કહ્યું, તમને ગમે છે શું? ત્યારે શ્રીજી મહારાજે 3 પ્રતિજ્ઞા કરી હતી. મહારાજ કે કોઈ મારા સાધુને જમાડવાનું હોય, કોઈ ભક્તોને જમાડવાનું હોય તો હું ત્યાં પહોંચી જાઉં. કોઈ બીમાર માણસ હોય અને રાત્રિનો સમય થયો, રાત્રે 2 વાગે જો બીમાર માણસને પહોંચાડે, ત્યાં બોલાવે, તો હું પહોંચી જાઉં. કોઈ માણસ દર્દી હોય, દુઃખ્યો હોય, તો દુખ્યા માણસ પાસે હું પહોંચી જાઉં. 3 કામ કરું છું. એટલે મહારાજ કે મનોબળ દ્રઢતાની જરૂર છે. એ વૈતાકનો ભારો લઈને શ્રીજી મહારાજ પાસે આવી ત્યારે સ્વામિનારાયણ ભગવાને પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. મહારાજે પૂછ્યું, શું ભારાના કેટલા રૂપિયા? ભારો એટલે એનો ગાંઠો. તો કે 3 રૂપિયા. તો મહારાજે પોતાના ખિસ્સામાં હાથ મૂક્યો, 3 રૂપિયા નહોતા, 50 દરબારો સાથે હતા. 50 દરબારોને પૂછ્યું કે જુઓ ભાઈ, કોઈની પાસે 3 રૂપિયા હોય તો આપો. કોઈની પાસે 3 રૂપિયા ના મળ્યા અને આટલો મોટો સંપ્રદાય ચાલે છે, જુઓ તો ખરા દ્રઢ સંકલ્પ શ્રીજી મહારાજનો. આ દુનિયા આખી ચાલે છે, અરે કલ્પના ના કરી શકો આ સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીની, અરે ફીકા લાગે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, બંધકી ના બીજા બારણા અને વ્યાતી મૂકી અક્ષર વાત. બીજા બંધ બારણા કર્યા, અક્ષરધામની વાત વ્યક્તિ મૂકી અને આસાઠી મેઘ્યા આવી વર્ષ્યા. અને ઝાઝા બીજા ઝાકર મહારાજ કે આ પુરુષોત્તમ નારાયણ આગળ તો શું બીજા અવતારોની કથા કરીએ, એની કોઈ કથા ના થાય. અરે મહારાજ એક સમજ, એક જ મિનિટ, એક મહારાજ એક આ તો સમય પૂરો થયો છે ને પાછો અત્યારે. એટલે મહારાજ ત્યાં મીણબાઈને ગામે પધાર્યા હતા કરિયાણા, અને કરિયાણામાં હીરા કોઠારીને બોલાવ્યા કે જન્માષ્ટમીનો ઉત્સવ કરવો છે. અરે એને શું જરૂર હતી કોઈ જન્માષ્ટમીનો ઉત્સવ રાયબાઈને ત્યાં કરવો છે? હીરા કોઠારી કે સારું મહારાજ, મહારાજે લિસ્ટ લખાવ્યો. લિસ્ટ લખાવ્યા પછી પૂછ્યું, મહારાજ કે લ્યાઓ હીરા કોઠારી આ વસ્તુ લેતા આવો. મહારાજ પૈસા? મહારાજ કે કેમ પૈસા? પણ પૈસા વગર ના આવે, આ સામાન 500 રૂપિયાનો છે, આ સામાન 500 રૂપિયાનો છે. મહારાજ કે તમે લેતા? પણ મહારાજ હું લેતો હોઉં પણ પૈસા તો જોશે ને એમ. શ્રીજી મહારાજની પાસે અખંડ મૂર્તિ 9 અષ્ટ સિદ્ધિઓ સાથી હતી. શ્રીજી મહારાજ કે સામે શું દેખાય છે? ગૌશાળા. ગૌશાળા છે તો ક્યાં અંદર શું બાંધ્યું છે? ગાય બાંધી છે, ત્યાંથી પૈસા લેતા આવો. પણ મહારાજ ગાય બાંધી છે, ગૌમૂત્ર મળે, છાણ મળે, બીજું ના મળે ત્યાં. પણ મહારાજ કે ત્યાં જાઓ તો સહી,
હીરા કોઠારી મહારાજનો વિશ્વાસ રાખીને ગયા ત્યાં. લક્ષ્મીજી બેઠેલા, આગળ દીવો બળતો હતો અને પૈસાનો ચરુ ભરેલો હતો. ત્યારે હીરા કોઠારી ગયા એટલે આ વાત સ્વામી અદ્ભુતાનંદ સ્વામી કહે છે, મેં મારે નજરે સામે જોઈને લખું છું, કોઈ કાલ્પનિક નથી, કાલ્પનિક કથા નથી. અને હીરા કોઠારી ત્યાં ગયા એટલે માતાજી બોલાવ્યા, હીરા કોઠારી આવો આવો આવો. કેમ આવ્યા? પૈસા લેવા. કેટલા જોઈએ છીએ? 500 રૂપિયા. 500 રૂપિયા જ તો ખ્યા, આ ચરુમાંથી લઈ લો. અને હીરા કોઠારીનું મન લલચાયું, આ હા હા હા, આટલો મોટો ચરુ ભર્યો છે અને માત્ર 500 રૂપિયા જ લેવાનું કહ્યું? 500 રૂપિયા પણ મહારાજની આજ્ઞા 500 રૂપિયાની જ છે. 500 રૂપિયા લીધા, એ ચરુમાંથી મહારાજ પાસે આવ્યા. અને જ્યાં હીરા કોઠારી પાછળ જુએ તો ન મળે માતાજી, ન મળે મંદિર, કે ના મળે દીવો, ના મળે ચરુ. ત્યાં તો ગાય બાંધેલી અને ગૌમૂત્ર ત્યાં ગંધાય, બીજું કંઈ નહીં. હીરા કોઠારી કે મહારાજ આ શું? મહારાજ કે પૈસા મળી ગયા ને, બસ મળી, બસ આપણે બીજી શું ચિંતા કરવાની, આપણું કામ પતી ગયું. આવો તો શ્રીજી મહારાજ આમ ધૂળમાંથી, એટલા માટે તો કાંકરિયાનો યજ્ઞ કરતા બ્રાહ્મણોને કહે છે એક બીજો બ્રાહ્મણ કે કોઈ વિઘ્ન ના કર્યું. અરે શું ધૂળ વિઘ્ન કરે? ધૂળમાંથી ખાંડ બનાવે, પાણીમાંથી ઘી બનાવે, એની પાસે વિઘ્ન શું થાય? કઈ રીતે વિઘ્ન કરી શકીએ? આવા શ્રીજી મહારાજ ના મળે, આ 200 વર્ષના ઇતિહાસમાં ગાગરસો સાગર ભરી દુનિયામાં સ્વામિનારાયણનો ડંકો વાગતો કર્યો, આ ઘનશ્યામ સ્વામી જેવા સ્વામી આ દુનિયામાં ફરીને કેટલા મંદિરો કર્યા, એટલું જ નહીં કેટલા બધા ગુરુકુળો બનાવી અને જગતમાં ડંકો વગાડે એવા આનંદ સાધુઓ આપણી સાથે ફરે છે. આપણે સ્વામિનારાયણવાળા એટલે સ્વામિનારાયણ ભગવાનના ઉપાસકનું મોટું ભાગ્ય છે. ખૂબ ખૂબ તમે આમાં મદદ કરનારાને ધન્યવાદ આપીએ. ખૂબ ખૂબ આનંદ, આવા સંતો તમને મળ્યા છે એ મહારાજની મોટી દયા છે. બાકી આ સંતો મળે નહીં, જગતમાં જુઓ, આ સંતો જુઓ, આપણે તો કર્મઠ સંતો મળ્યા છે એટલે સંતો તમારા ત્યાં આવે તો તમને જમવાનું બનાવી દે અને છેલ્લી બાકી તમારી થારી ધોવાની તો ધોઈ નાખે. બાકી સ્વામિનારાયણ સંપ્રદાય સિવાયનો સાધુ આમ હાથ ઊંચો કરીને આશીર્વાદ આપે પણ હાથ ન જોડે, અને સમય આવે ત્યારે અમારા સંતો દંડવટે પાંચ કરી નાખે હરિભક્તોને રાજી રાખવા માટે, એ સ્વામિનારાયણ ભગવાનની દયા છે અને કૃપા છે. કારણ કે મહારાજે પોતાનું આચરણ કરી બતાવ્યું. ખૂબ આનંદ થયો ઘનશ્યામ સ્વામી, તમે અમને આમંત્રણ આપ્યું, આજે આ પ્રસંગે આવવાનું થયું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભગવાનની મોટી કૃપા હોય તો આ સંતોના આ સભાના દર્શન થાય. અસ્તુ જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર પૂજ્ય સ્વામી, ખૂબ સારા એવા વક્તા છે, ખૂબ સર્વોપરિપણાની ખૂબ સારી એવી વાતો કરે છે. મારા ખ્યાલથી અમદાવાદ દેશમાં આવા સુરવીર સંત એટલે પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી એકવાર જોરદાર તાલીઓથી વધાવો. સર્વોપરિપણાની શ્રીજી મહારાજના મહિમાની એવી સુંદર મજાની પૂજ્ય સ્વામીએ અત્યારે અહીંથી વાતો કરી, આપણને ખૂબ રૂડા રૂડા સાથે સાથે આશીર્વાદ પણ પાઠવા. હજુ ઘણા બધા સંતો ઉપસ્થિત છે, ઘણો બધો સમય પણ થઈ ચૂક્યો છે. પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીની જોડે દિવ્ય સ્વરૂપ સ્વામી પધાર્યા છે, ઘનશ્યામ પ્રિય સ્વામી પધાર્યા છે, સત્સંગભૂષણ સ્વામી પધાર્યા છે, પાર્ષદો પણ પધાર્યા છે, સાથે અમારે વીરપુરથી પધારેલા પૂજ્ય નિર્મળ સ્વામી પણ પધાર્યા છે. ખીરસરા ધામ ગુરુકુલથી પૂજ્ય નારાયણ સ્વરૂપ સ્વામી વતી એમના શિષ્ય ધર્મ સ્વરૂપ સ્વામી તેઓ પણ ઉપસ્થિત છે. ઘણા બધા સંતો, રઘુનંદન સ્વામી કતારગામથી પણ ઉપસ્થિત છે. ઘણો બધો સમય થઈ ચૂક્યો છે સંતોના આશીર્વાદ લેવાતા, પણ સર્વ સંતો વતી હું અત્યારે ન્યાલકરણ સ્વામીને પ્રાર્થના કરીશ. ન્યાલકરણ સ્વામી અહીંયા પધારશે અને સમયોચિત 2-5 મિનિટ માટે પોતાના હૃદયના ઉદ્ગારો રજૂ કરશે. ધ્યાની સ્વામીના શિષ્ય પૂજ્ય ન્યાલકરણ સ્વામીને પ્રાર્થના કરું. સાથે વડતાલના બ્રહ્મચારી એવા બાલકૃષ્ણાનંદજી એમના શિષ્ય તેઓ શ્રી પણ અત્યારે પધાર્યા છે. આ તમામ સંતોને આપણે ફરી એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ અને હું આહુત કરીશ, પૂજ્ય ન્યાલકરણ સ્વામી આવો પધારો, આપના હૃદયના ઉદ્ગારો રજૂ કરશો પૂજ્ય સ્વામી. વરણી વેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. અક્ષરધામના અધિપતિ આ દિવ્ય
અક્ષરધામ તુલ્ય સભામાં સાક્ષાત વિરાજમાન એવા આપણા ઉપાસિષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા એ ભગવાનનો મહિમા જન જન સુધી પ્રસરે અને પાંદડે પાંદડે ભગવાન સ્વામિનારાયણનું નામ ગુંજતું થાય એના માટે જેઓ અથાગ પરિશ્રમ કરી રહેલા છે અને આવું સરસ મજાનું સંત મંડળ આવા ભક્તો જેમણે તૈયાર કર્યા છે એવા આ મહોત્સવના પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીશ્રી તથા આ ગ્રંથરાજ સત્સંગી જીવનના દ્વિતીય વક્તા મહોદય જેમના મુખેથી આપણે હમણાં કથાનું શ્રવણ કર્યું એવા સુવ્રત વલ્લભદાસજી સ્વામીશ્રી તથા ધાંગધ્રા ગુરુકુળથી પધારેલા પરમ પૂજ્ય સદગુરુ રામકૃષ્ણદાસજી સ્વામીશ્રી પરમ પૂજ્ય સદગુરુ ભક્તિ સંભવદાસજી સ્વામીશ્રી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા સર્વે વાલા હરિભક્તો, ખરેખર આપણા સર્વેના તો અતિ મોટા ભાગ્ય છે કે આપણે હમણાં જે સર્વોપરી ઘનશ્યામ મહારાજ એમના જે દિવ્ય ચરિત્રોનું શ્રવણ કર્યું તો એ ભગવાન મળવા તો ઘણા મોંઘા છે હો. સ્વામીએ કહ્યું કે ઘણા મોંઘા જે ઘનશ્યામ નાવે નજરે ન મળે કોઈને, અક્ષરવાસી આઠો જામ અખંડ જઈને રહ્યા છે જોઈને જો. કે આ ઘનશ્યામ મહારાજ મળવા એ તો ઘણા મોંઘા છે, ઘણા દુર્લભ છે. આ ઘનશ્યામ મહારાજ કાંઈ થોડા પુણ્ય આપણને મળ્યા નથી, એ દિવ્ય ચરિત્ર આપણે શ્રવણે ઘનશ્યામ મહારાજના કરીએ છીએ. પણ એના માટે એમ કહેવાય છે કે દેવતાના 12,500 વર્ષો, એટલે કે આપણા 8 અબજ આ મનુષ્ય મનુષ્યના 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય, બરાબર દેવતાઓનો 1 દિવસ થાય, એવા તો દેવતાના 12,500 વર્ષ સુધી ધર્મદેવ અને ભક્તિ માતાએ જ્યારે તપશ્ચર્યા કરી ત્યારે આ ઘનશ્યામ મહારાજ આ પૃથ્વી ઉપર વધાર્યા. આ બ્રહ્માંડના નાયક એવા વિરાટ નારાયણે પોતાની અર્ધી આવરદા 50 વર્ષ અને 150 સુધી આ ચરણારવિંદની સ્તુતિ કરી ત્યારે આ ચરણારવિંદ આ પૃથ્વી ઉપર વધાર્યા. તો એવા ઘનશ્યામ મહારાજ એના દિવ્ય ચરિત્રો આપણે અહીંયા શ્રવણ કરી રહ્યા છીએ. અને હમણાં જ ત્રીજના દિવસે જેમ છપ્પૈયાને વિશે ઘનશ્યામ મહારાજ મનુષ્યાકૃતિ રૂપે પ્રગટ થયા, એ જ પ્રમાણે મૂર્તિ સ્વરૂપે આ કંડારી ધામમાં આ દિવ્ય અક્ષરધામ તુલ્ય ગુરુકુળની અંદર પ્રાર્થના મંદિરમાં વિરાજમાન થવાના છે. તો મહારાજે કહ્યું કે મૂર્તિના આ મૂર્તિમાં 1 રોમ માત્રનો ફેર નથી. ભગવાન જ્યારે આ લોકમાં મનુષ્યાકૃતિ હતા ત્યારે આપણને એમાંથી મનુષ્ય ભાવ ટાળવાનો હતો, અને આજે જ્યારે આપણને મૂર્તિ સ્વરૂપે મળે છે તો એમાંથી મૂર્તિ ભાવ ટાળી અને દિવ્ય ભાવ લાવવો, તે મૂર્તિમાંથી આપણને એવું જ દિવ્ય સુખ મળે. જો આ ઘનશ્યામ મહારાજના દિવ્ય ચરિત્રોની કથા, એની સાથે રમવાનો આનંદ માણવાની કથા આપણે સાંભળી, તો એક સરસ આ મૂર્તિ ભાવ આપણને ટાળવા માટેનું એક ઉત્તમ ઉદાહરણ તમને આપું. તો એક વખત ગુરુવર્ય અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી પાસે એક હરિભક્ત આવ્યા. સ્વામીજીને પાસે એણે ભગવાનની એક મૂર્તિ સિંહાસનમાં પધરાવવા માગી.
સ્વામીજીએ કણભા ગુરુકુળના ઘનશ્યામ મહારાજની મૂર્તિ એ હરિભક્તને આપી. ત્યારે એ હરિભક્ત મૂર્તિ લઈને ગયા ત્યારે એમના ઘરવાળાને મનમાં એમ સંકલ્પ થયો કે સ્વામી પાસે હજી એક જમતી મૂર્તિ એ લઈ આવો ને આપણે રસોડામાં જમતી મૂર્તિ પધરાવી છે. ત્યારે હરિભક્ત સ્વામીજી પાસે આવ્યા અને સ્વામીજીને વાત કરી કે સ્વામીજી એક જમતી મૂર્તિ પણ ઘરવાળાની ઈચ્છા છે. ત્યારે સ્વામીજી કહે છે કે જાઓ તમે એમને કહેજો કે રમતી મૂર્તિ આ છે ને જમતી મૂર્તિ આ છે, રમશે ખરી ને જમશે ખરી, જાઓ તમે ચિંતા ન કરો. અને વાલા ભક્તો, તમને સાંભળીને અતિશય આશ્ચર્ય લાગશે કે એ હરિભક્તએ પહેલે જ દિવસે પોતાને ઘેર જઈ સિંહાસનમાં મૂર્તિ પધરાવીને થાળ ધરાવ્યો ને તો એ થાળ ભગવાન પ્રત્યક્ષ જમ્યા એવા દિવ્ય દર્શન થયા. તો કહેવાનું એ છે કે એવા જ ઘનશ્યામ મહારાજ આજ કંડારી ગામને વિશે પણ આ પૂજ્ય ઘનશ્યામ સ્વામી જેવા પવિત્ર સંત પધરાવી રહ્યા છે. ખરેખર પરમ પૂજ્ય ઘનશ્યામ સ્વામી એમણે જે કાર્ય કર્યા છે સર્વ સાધુ ગુણે સંપન્ન છે. એમને જોતા જ આપણું અંતર ઠરે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે દેશ વિદેશ બહોત ફિરા, મનુષ્ય કા બહોત સુકાલ, જાકો દેખીએ છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. પણ આજ આજ આપણે આવા કે દેશની અંદર વસ્તીઓ તો ઘણી વધતી જાય છે પણ જેને જોઈને આપણી છાતી ઠરે ને એનો દુકાળ છે. પણ આજ પરમ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસ શાસ્ત્રી સ્વામી ને એમનું સંત મંડળ, એમના જ્યારે આપણે દર્શન કરીને આપણું અંતર ટાઢું થઈ જાય એવા સંતો, એમનું નિર્માણ પરમ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામીશ્રીએ કર્યું છે. સાધુતાની મૂર્તિ છે, નિર્માનિતા એમના જીવનમાં જોવા મળે છે. નાનામાં નાના સંતો હરિભક્તો પ્રત્યે અતિશય આદર ભાવ, આવા અનેક સદગુણોના ભંડાર પૂજ્ય સ્વામીજી છે. ખરેખર સ્વામીજી વિશે વિશેષ તો બીજું કાંઈ કહેવું નથી. અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી પણ ખૂબ જ એમને જોઈને રાજી થતા અને સ્વામીજી એમને ફેમિલી તરીકે કે આ તો અમારા ફેમિલી મેમ્બર છે. એવી રીતે આ અમારા એક ફેમિલીના જ પ્રસંગમાં અમારો જ પોતાનો પ્રસંગ છે એમ જાણી અને અમે અહીં આવ્યા તો આ બધાએ કુટુંબીજનોને મળી અને એમને ખૂબ આનંદ થયો. તો આ દિવાળીના શુભ દિવસોની અંદર આવો સરસ મજાનો સોનામાં સુગંધ ભળે, એક તો દિવાળીના દિવસો એટલે આનંદના દિવસો ને એમાં પણ વરી આવા ઘનશ્યામ મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ, એમાં તો આનંદની અંદર ચાર ચાંદ લગાડી દીધા, જાણે કે આનંદનો મહાસાગર ઉમટ્યો હોય એવા સરસ મજાના આ માહોલ જામ્યો છે. તો આની અંદર બધા જ ભક્તજનો ખૂબ જ આનંદ માણી રહ્યા છે. સમય પણ ઘણો વીતી ગયો છે તો હવે વિશેષ ન કહેતા આજના પરમ પવિત્ર દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણના પવિત્ર ચરણ કરણમાં એ જ પ્રાર્થના કરું કે આ મહોત્સવની અંદર જે જે હરિભક્તોએ તન મન ધનથી જે પણ પ્રકારે સેવા કરી હોય તો એ સર્વેનું ભગવાન સર્વ પ્રકારે મંગળ વિસ્તારે અને પરમ પૂજ્ય ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી એમને ખૂબ જ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય ભગવાન બક્ષે અને એમનું સંત મંડળ હજી પણ ઉત્તરોત્તર વધારે ને વધારે ચડતીને પામે અને પ્રગતિ કરે એવી પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.